નમસ્તે મિત્રો આ વિડીયોમાં આપણે ટેટ અને ટાટ માટે ખૂબ જ ઉપયોગી મનોવિજ્ઞાનના પ્રશ્નોનો ભાગ પાંચનો અભ્યાસ કરવાનો છે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો પ્રશ્ન નંબર એક શીખવાની સાદામાં સાદી પદ્ધતિ કયા નામે ઓળખવામાં આવે છે જવાબ છે અભિસંધાન પ્રશ્ન નંબર બે સેનાથી વિધાયક મનોવલણ વિકાસ પામે છે જવાબ છે શાસ્ત્રીય અભિસંધાન પ્રશ્ન નંબર ત્રણ શેષવાવસ્થા જન્મથી કેટલા વર્ષ સુધીના સમયગાળાને કહે છે જવાબ આવશે બે વર્ષ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર શ્રાવ્ય સંવૈધાનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે જવાબ આવશે બે સેકન્ડ પ્રશ્ન નંબર પાંચ શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહે છે જવાબ આવશે પૂરક ત્યાર પછીનો પ્રશ્ન સત્તાની તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ કેવી બની શકે છે જવાબ છે સરમુખ્ત્યાર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે જવાબ છે વર્ગખંડ બહારનો ઘોંઘાટ પ્રશ્ન નંબર આઠ સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર સમયના બચાવ માટે એકસાથે અભ્યાસ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે જવાબ છે તુલનાત્મક ત્યાર પછીનો પ્રશ્ન સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું જવાબ આવશે પ્રત્યાયન પ્રશ્ન નંબર દસ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિઓની બુદ્ધિયાંક કેટલો હોય છે જવાબ છે નેવુંથી એકસો દસ ત્યાર પછીનો પ્રશ્ન નંબર અગિયાર સૂર્યપ્રકાશના સાત રંગ જાનીવાલી પિનારાને ટૂંકમાં સમજવી એ કોનો દ્રષ્ટાંત ગણાય જવાબ છે સ્મૃતિ વધારવાનું પ્રશ્ન નંબર બાર લગ્ન કરવા ગમે પરંતુ સાથે જોડાયેલી જવાબદારી વહન કરવાની તૈયારી ન હોય તે કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય જવાબ છે અભિગમન પરિહરણ પ્રશ્ન નંબર તેર લગ્ન માટે બે મનગમતા પાત્રોમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે કયા પ્રકારનો સંઘર્ષ ઉદ્ભવે છે જવાબ આવશે અભિગમન અભિગમન પ્રશ્ન નંબર ચૌદ સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કયા વર્ષે થઈ હતી જવાબ છે ઓગણીસો પાંચમાં પ્રશ્ન નંબર પંદર સ્કીનરનો કારક અભિસંધાનનો ઉંદર અને કબૂતરનો અભ્યાસ શીખવાની કઈ પદ્ધતિ સાથે જોડાયેલ છે જવાબ આવશે અભિસંધાન શિક્ષણ તે પછી પ્રશ્ન નંબર સોળ સ્મૃતિ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે જવાબ છે લેટિન પ્રશ્ન નંબર સત્તર શ્વાસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે જવાબ છે મેસ્લો પ્રશ્ન નંબર અઢાર હતાશા આક્રમકતા વિશેનો કોનો ખ્યાલ જાણીતો છે જવાબ આવશે ફ્રોઈડ પ્રશ્ન નંબર ઓગણીસ હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધ્યાંગ કેટલો હોય છે જવાબ છે પચાસથી ઓગણસિત્તેર પ્રશ્ન નંબર વીસ રચનાવાદીઓએ મનોવિજ્ઞાનમાં વર્તનના અભ્યાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો જવાબ આવશે આંતર નિરીક્ષણ પ્રશ્ન નંબર એકવીસ રેલવે ટ્રેન એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના વિકૃત ભયમાં થાય છે જવાબ આવશે પરિસ્થિતિજન્ય ભય પ્રશ્ન નંબર બાવીસ સૌપ્રથમ ઈસવીસન ઓગણીસો વીસમાં મનોરોગના ઉચ્ચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કોણે કર્યો હતો જવાબ છે વોટસન પ્રશ્ન નંબર ત્રેવીસ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી જવાબ છે આલ્ફેટ બિન અને સાઈમને પ્રશ્ન નંબર ચોવીસ લેખકો સાહિત્યકારો વર્તમાનપત્રો અને સામયિકોના તંત્રીઓ વેચાણકારો ઉદ્ઘોષકો વગેરેના કાર્યોમાં પ્રગટ થતી બુદ્ધિ કઈ છે જવાબ આવશે ભાષાકીય બુદ્ધિ પ્રશ્ન નંબર પચીસ સમષ્ટિવાદી અભિગમ કોણે આપ્યો જવાબ છે મેક્સ વર્ધિમર